હવે તમારે લોકોને નીટ પેપર લીક કેસ છે એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું, તો કે ભાઈ 8 જુલાઈ છે એ સુનાવણી કરવામાં આવશે. હવે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ 11 જુલાઈ છે ત્યારે તમારા લોકોની સુનાવણી કરવામાં આવશે, અને અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે, તો કે ભાઈ 18 જુલાઈ છે એ ત્યારે તમારા લોકોની નીટ પેપર લીક બાબતની જે સુનાવણી છે એ કરવામાં આવશે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોની રીનીટ છે એના ચાન્સ કેટલા છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, અને તમારે લોકોને કાઉન્સેલિંગ ક્યારથી શરૂ થશે એની પણ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં આપી દેવામાં આવી છે. તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે, મેડિકલ હોય, પેરામેડિકલ હોય, એગ્રીકલ્ચર હોય, વેટરનરી હોય, તો એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે તમે લોકો જોઈ શકો છો કે 5 મે 2024 એટલે કે જ્યારે તમારા લોકોને નીટની પરીક્ષા લેવાની હતી એ દિવસ, અને 11 જુલાઈ 2024 કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં છે એ ચુકાદો આવવાનો હતો એ તારીખ, આ તારીખની વચ્ચે શું શું થયું એની વિગતો જોઈએ. સૌથી પહેલાં તો તમારા લોકોના જે નીટના એપ્લિકેશન ફોર્મ છે એ ભરાવવાની શરૂઆત થઈ હતી. પછી 9 તારીખે NTA દ્વારા એવી નોટિસ જાહેર કરવામાં આવી છે કે ભાઈ જે લોકો ફોર્મ ભરતા ભૂલી ગયા હતા એક્ઝામનું, તો એ લોકો માટે મોકો આપવામાં આવે છે કે 9 અને 10 તારીખે જે લોકો ફોર્મ ભરતા ભૂલી ગયા હતા એ લોકોને પાછો ફોર્મ ભરવાનો મોકો આપવામાં આવ્યો. પછી એવી 5 મે, તો 5 મે એ તમારા લોકોને 24 લાખ કેન્ડિડેટ છે એની નીટની એક્ઝામ લેવામાં આવી હતી. પછી તમે લોકો જોઈ શકો છો 5 મે આખી એક્ઝામ લીધી. પછી 5 મે એ છે એ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર જે પેપર લીકની જે વાતો થાય છે એ એકદમ અફવા છે, એ છે પબ્લિક નોટિસ જાહેર કરીને NTA દ્વારા કહેવામાં આવ્યું હતું. પછી આવ્યો 4 જૂનનો દિવસ જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું, તે જ વખતે સાંજે 4 વાગ્યે છે એ NTA પોતાનું નીટનું રિઝલ્ટ છે એ જાહેર કરી દીધું, જે ખરેખર થવાનું હતું 14 જૂને, પણ જે ક્યારે જાહેર કરી દીધું, 4 જૂને છે એ જાહેર કરી દીધું. હવે રિઝલ્ટ જાહેર થયું ત્યારે બધાએ એ જોયું કે ભાઈ 4 જૂનના રોજ છે કે ભાઈ નીટમાં છે એ 719 અને 718 માર્ક્સ પણ આવ્યા છે. તો એ આખે આખું જે કેસ હતો તો એમાં છે NTA સ્પષ્ટતા આપી, રાત્રે 11:30 વાગે છે સ્પષ્ટતા આપી, અને એ પણ ટ્વિટર ઉપર સ્પષ્ટતા આપી કે ભાઈ આ કારણોસર અમે ગ્રેસ માર્ક આપ્યા છે, એને લીધે વિદ્યાર્થીઓને 719 અને 718 માર્ક્સ આવ્યા છે. અને બીજી વસ્તુ એ કે 720 માર્ક તો કેટલા જણાને, 68 જણાને 720 માર્ક્સ આવ્યા છે. આ 4 જૂને બધું થયું. એના પછી 23 જૂનની વાત છે, તો 23 જૂને શું નક્કી કર્યું કે ભાઈ જેટલા 1563 લોકોને જે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા નીટમાં એ લોકોને 2 મોકો આપવામાં આવે, કાં તો એનું જૂનું ગ્રેસ વિનાનું રિઝલ્ટ સ્વીકારે અથવા તો 23 જૂને છે એક્ઝામ લેવાનો મોકો આપવામાં આવે. એટલે 23 જૂને છે એવા 1563 લોકોની એક્ઝામ લેવાની જાહેરાત થઈ અને એ લોકોની એક્ઝામ લેવાની, અને એમાંથી 800 ઉપર જણા છે એ અપિયર થયા હતા. પછી 30 જૂને શું થયું, તો કે બધા લોકોનું ફરીથી રિવાઇઝ રિઝલ્ટ જાહેર થયું, એમાં થોડો થોડો રેન્ક છે એમાં ફેરફાર આવ્યો. પછી 8 જુલાઈએ છે આ નીટ પેપર લીકની સુનાવણી હતી એ 11 જુલાઈએ પણ ટળી છે, ક્લિયર થઈ ગયું. અને 11 જુલાઈએ પણ શું ચુકાદો આવ્યો, તો કે ભાઈ NTA જે એફિડેવિટ દાખલ કર્યું એના ઉપરથી 18 જુલાઈ છે એના રોજ તમારા લોકોની આગામી જે સુનાવણી છે એ થવાની છે. હવે જ્યારે 8 જુલાઈના રોજ છે એ સુનાવણી કરવામાં આવી હતી ત્યારે 8 જુલાઈના રોજ છે સુપ્રીમ કોર્ટ દ્વારા 2.5 કલાક સુધી છે આખા કેસની સુનાવણી કરવામાં આવી હતી, અને એમાં એણે NTA એફિડેવિટ રજૂ કરવાનું કહ્યું હતું કે કઈ રીતે તમે લોકો રી એક્ઝામ નહીં લો, શા માટે નહીં લો, એની જે એફિડેવિટ છે એ રજૂ કરવાનું કહ્યું હતું. અને 11 જુલાઈએ છે CBI પણ જવાબ આપ્યો કે આખરે શા માટે કે રીનીટ ન લેવી જોઈએ. તો NTA એફિડેવિટમાં શું કીધું એ તમને લોકોને પહેલાં કહી દઉં. તો એફિડેવિટમાં એણે એમ કીધું કે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ટેલિગ્રામમાં પેપર લીક થયું હતું કે ભાઈ 4 મહિના રોજ છે એ આખું પેપર લીક કરી દેવામાં આવ્યું હતું, તો એ વસ્તુ છે કે ખોટી છે. ટેલિગ્રામનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું હતું એ પણ ખોટું છે, એની અંદરના મેમ્બર છે એ પણ ફેક છે. એટલે ટૂંકમાં આખે આખું જે એડિટિંગ કરેલો છે એ તમારા સ્ક્રીનશોટને એ બધું વાયરલ થાય છે એ રીતનું કહ્યું છે. પછી બીજી વસ્તુ એ કે જે લોકોને સમય ઘટ્યો હતો એ વ્યક્તિઓનું તો કે અમે પેપર પાછું લઈ લીધું છે, 1563 લોકોને સમય ઘટવાનો ને ખોટા પ્રશ્નપત્ર વિતરણનો એ કે પ્રોબ્લેમ હતો પણ એ અમે સોલ્વ કરી નાખ્યો છે. 1563 લોકોની અમે કે 23 જૂનના રોજ એક્ઝામ લીધી હતી, અને જે એક્ઝામ લીધી હતી એમાં 800 ઉપર સ્ટુડન્ટ છે અપિયર થયા હતા, અને બધાનું જે રિવાઇઝ રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું. અને બીજું એફિડેવિટમાં શું કીધું કે આ વર્ષે છોકરાઓએ કે વધુ તૈયારી કરી છે, એટલે વધુ તૈયારીના લીધે શું થયું છે, તો કે એટલો કટઓફ છે એ ઊંચો ગયો છે.
સીબીઆઈએ પણ જવાબ આપ્યો છે પેપર લીક ઉપર કે 11 જુલાઈ સીબીઆઈ કોર્ટમાં શું કીધું કે હા પેપર લીક થયું છે એ વસ્તુ સાચી છે, પણ પેપર ક્યાં ક્યાં લીક થયું છે તો કે ભાઈ બિહારના અમુક વિસ્તાર અને ગોધરા, જે આપણું ગુજરાતનું જે ગોધરા છે એમાં જ પેપર એ કે લીક થયું છે, મોટા લેવલ ઉપર લીક નથી થયું. એટલે તો કે તમે આપણે છે આ રીતની રીનીટી કે ન લેવી જોઈએ એવું સીબીઆઈનું કહેવું છે કે ભાઈ આ બે સ્થળોએ લીક થયું છે પેપર, બિહાર અને ગોધરા. તો એ કે એના લીધે આપણે કે 24 લાખ વિદ્યાર્થીઓની પાછી રીનીટ ન લેવી જોઈએ. એટલે જે એન્ટી એફિડેવિટ રજૂ કર્યું અને સીબીઆઈએ જે એફિડેવિટ રજૂ કર્યું એમાં ચોખ્ખું એ લોકો લખે છે કે ભાઈ રીનીટ છે એ લેવી ન જોઈએ, કારણ કે પેપર છે મોટા લેવલ ઉપર લીક નથી થયું અને પેપર લીક થયું તો મોટા સમુદાય સુધી છે એ પહોંચ્યું નથી, કે ભાઈ મોટા લોકો સુધી છે એ આખે આખું પેપર પહોંચ્યું નથી. એવું કોણે કહ્યું? એનટીએ અને સીબીઆઈએ. તો હવે આ રીતનું થયું છે તો હવે આપણે લોકો એવી સંભાવના રાખી શકીએ કે જો 18 જુલાઈ છે ત્યારે ચુકાદો આવે છે તો 18 જુલાઈએ તમારી રીનીટ છે એની શક્યતા તમારી સાવ ઓછી થઈ જાય છે. ક્લિયર થઈ ગયો? એટલે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તમારી રીનીટ છે એ પાછી થશે નહીં. ક્લિયર? બાકી જ્યારે તમારા લોકોનો ચુકાદો આવશે ત્યારે બધી વસ્તુ સ્પષ્ટ થઈ જશે, પણ હાલના તબક્કે જોતાં એવું જ લાગે છે કે તમારા લોકોની રીનીટ છે એ સંભવ નથી. ક્લિયર થઈ ગયું? તો બીજો પ્રશ્ન તમારા મનમાં એ આવે કે હાલો ભાઈ રીનીટ થવાની શક્યતા નથી, 18 જુલાઈ એવો ચુકાદો આવી જાય છે ભાઈ રીનીટ નહીં થાય, તો પછી તમે લોકો જોઈ શકો છો કે તો તમારું કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે? તો અત્યારે તમારું જે કાઉન્સેલિંગ, અમુક લોકો એમ કહેતા હતા કે ભાઈ 6 જુલાઈના રોજ તમારા લોકોનું કાઉન્સેલિંગ ચાલુ થવાનું છે, પણ અત્યારે જે સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો છે તો એના આધારે આપણે એવું કહી શકીએ કે જો 18 જુલાઈએ રીનીટની જાહેરાત નથી થતી તો તમારું કાઉન્સેલિંગ છે એ તમારા લોકોનું 25-7 આજુબાજુ, એટલે કે 25 જુલાઈ આજુબાજુ તમારે કાઉન્સેલિંગ ચાલુ થઈ શકે છે. પછી કાઉન્સેલિંગ તમારું 2 મહિના ચાલે, 3 મહિના ચાલે અને 4 મહિના પણ ચાલે, પણ 25 તારીખ છે ત્યારે તમારા લોકોનું જે MCC છે એના દ્વારા પણ કાઉન્સેલિંગ ચાલુ થઈ જશે. જ્યારે MCCનું કાઉન્સેલિંગ ચાલુ થઈ છે એ પછી આપણા ગુજરાતનું જે કાઉન્સેલિંગ છે એ પણ ચાલુ થશે. ક્લિયર થઈ ગયું? સૌથી પહેલાં તમારે લોકોને MCCના રાઉન્ડ થશે, MCCનો પહેલો રાઉન્ડ પૂરો થાય એ પછી આપણો સ્ટેટ છે એનો પહેલો રાઉન્ડ આવશે. એ બધી અપડેટ છે આપણે આ ચેનલમાં આપવાના જ છીએ. અને જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે તમારે લોકોને જો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે લોકો આમાં 2 નંબર આપેલા છે મોબાઈલ નંબર, એમાંથી ગમે એ તમે 1 નંબર ઉપર તમે લોકો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો પેઇડ કાઉન્સેલિંગ વિશે. તો પેઇડ કાઉન્સેલિંગમાં તમામે તમામ વસ્તુ છે એ તમને મળી રહેશે. મેડિકલ માટે પણ છે, MBBS, BDS, BAMS, BHMS માટે પણ છે, અને MBBS, BDS, BAMS અને BHMS એના માટે પણ અમે આ વર્ષે છે કાઉન્સેલિંગ કરેલું છે. તો એમાં ઘણા બધા લોકો ઓલરેડી જોડાઈ ગયા છે. જે લોકોને જો જોડાવવાની ઈચ્છા હોય તો એ આ નંબર ઉપર છે એ બંનેમાંથી કોઈ પણ 1 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. એ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા છે, ત્યાં જઈને પણ તમે લોકો અમારી સાથે છે કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ઘણા લોકોને એવી સમસ્યા હોય કે ભાઈ હજી તો કંઈ એવી અપડેટ નથી ભાઈ રીનીટ થશે કાઉન્સેલિંગ થશે, તો તમે લોકો 18 તારીખ પછી પણ છે અમને મેસેજ કરી શકો છો. 18 તારીખે જે ચુકાદો આવે એ પ્રમાણે પણ તમે લોકો અમને મેસેજ કરી શકો છો કે અમારે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું છે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? તો આ વિડીયોમાં તમને સમજૂતી આપી દેવામાં આવી છે. જો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.